ચલો વિદ્યાર્થી મિત્રો, જે તમારો કરેક્શન વાળો પોર્શન હતો, સોરી વિડીયોમાં કરેક્શન આવી હતી એક 11 મિનિટથી, કટ એ તમે આગલા લેક્ચરમાં જે છે મેં એ જ અપલોડ કરેલો છે સ્કૂલ દ્વારા, એટલે હવે તમે એ વ્યવસ્થિત ક્લિયર જોઈ લેજો. અને ત્યારબાદ વચ્ચેની એક થિયરી આવી ગઈ હતી પણ મેં તમને વાત કરી જ લેક્ચરમાં કે આખી આઇસોલેટ છે, એમાં કાંઈ ઇન્ટરફિયર કરશે નહીં. એટલે હવે જે છે આપણે 9th ક્વેશ્ચનથી જે છે 9th ક્વેશ્ચનથી આપણે આગળ વધીએ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એટલે નિયમિત ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જો ડાયપોલ મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આ પણ જે છે સોરી આ પણ ક્વેશ્ચન છે તમારે આઈ થિંક આવી ગયો છે લેક્ચરમાં, એટલે આપણે ત્યાંથી જે છે એ આગળ જોઈએ. આ ક્વેશ્ચન આના કેસ આઈ થિંક આવી ગયા છે તમારે. એકત્રીસ તારીખના વિડીયો લેક્ચરમાં તમારે આવી ગયું હશે. 10th ક્વેશ્ચનથી લગભગ બાકી છે તમારે, તોય છતાં એક જ મિનિટ હું જોઈ લઉં તમારું લાસ્ટ ડેટના અપલોડ કરેલા વિડીયો. તો છઠ્ઠા લેક્ચર સુધી તમારે અપલોડ થઈ ગયું છે 12th સાયન્સમાં, અને આ ક્વેશ્ચન લગભગ બે આવી ગયા છે આના પહેલાંના 8th અને 9th એમાં. એટલે આપણે અત્યારે 10th જ ચાલુ કરવાનું થશે. ઓકે, વિદ્યુત સ્થિતિમાનના સંબંધ સુધી થઈ ગયું છે. ચાલો જો કમ્પ્લીટ છે, હવે ત્યાંથી આપણે આગળ જે છે એ પોર્શનમાં આગળ વધીએ. અને અત્યારે જે ટોપિક ચાલે છે એ અગત્ય તો નહીં પણ આના બેઝ જે MCQ અને દાખલા જે પૂછાય એ બહુ સમજવાવાળા હોય છે, લોજિકલ હોય છે. તો જોઈએ તો બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યુત ભારોના એક આખી સિસ્ટમ છે, એની ઈ દરમિયાન સિસ્ટમ જે સ્ટાર્ટ થાય એ પહેલા આપણે એક વિદ્યુત ભાર જે છે એને સિસ્ટમની અંદર એન્ટર કરાવવાનો છે, અથવા તો એક ફ્રી સ્પેસની અંદર ખાલી જગ્યામાં જ્યાં કોઈ પણ વિદ્યુત ભાર નથી એવું તંત્ર, વિદ્યુત ભારથી આઇસોલેટ થયેલું તંત્રમાં જ્યારે હું કોઈ એક વિદ્યુત ભાર એની અંદર એન્ટર કરું તો ત્યારે શું પરિસ્થિતિ થાય છે, ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે, એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની એક સિસ્ટમની સ્થિતિ ઉર્જા વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં વાત કરીએ આપણે ડાયાગ્રામ પણ જોઈએ જેથી કરીને તમને થોડો ખ્યાલ આવે. ચલો આ આકૃતિ છે ને બહુ અગત્યની છે. હવે આજે મેં આકૃતિ ડ્રો કરી ને એ હું તમને પાછી અહીંયા કે ફ્રી સ્પેસમાં છે ને ડ્રો કરું, એટલે તમને થોડું વધારે ક્લિયર થાય કે, અને તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ પહેલો વિદ્યુત ભાર આવે ત્યારે શું થાય છે. તો આપણે વાત કરીએ, આ ડાયાગ્રામ ડ્રો કરું છું, સેમ એક જ વસ્તુ છે પણ
અહીંયા ઓલરેડી બધું થઈ ગયું છે વધારે, એટલે તમને થોડો આઈડિયા નહીં આવે, એટલે ખાસ ધ્યાન અહીંયા. સપોઝ કે આ આ ઉગમ બિંદુ છે, આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. તો આરામથી જોજો વિદ્યાર્થી મિત્રો, હવે ઉગમ બિંદુથી કોઈ આર વન જેટલા સ્થાન સદિશ અંતરે, ઉગમ બિંદુથી કોઈ આર વન જેટલા સ્થાન સદિશ અંતરે કોઈ એક વિદ્યુતભાર રહેલો છે, એ વિદ્યુતભારનું નામ છે ક્યુ વન. એટલે એ આખું જે સ્પેસ છે એમાં જુઓ તમે, ક્યુ વન સિવાય કોઈ પણ વિદ્યુતભાર જોવા મળતો નથી. જોવો છો તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં, ક્યુ વન સિવાય કોઈ પણ વિદ્યુતભાર જોવા મળતો નથી. આ જે છે એ તમે ભૂલી જાઓ, આ છે આખી આકૃતિ મેં દોરી લીધી છે, આખો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો છે એના માટે છે. પણ હવે પ્રેક્ટિકલી જે છે તમારે વધારે સમજણ પડે એના માટે હું પહેલેથી જ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ દોરીને તમને સમજાવતો જાઉં છું કે જેથી કરીને તમારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. તો ઓ બિંદુથી આર વન જેટલા સ્થાન સુધી અંતરે કોઈ એક ક્યુ વન વિદ્યુતભાર રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આજુબાજુના સિસ્ટમની અંદર કોઈ પણ વિદ્યુતભાર રહેલો છે નહીં. તો હવે એ વિદ્યુતભાર પર કોઈ પણ વિદ્યુતભારના કોઈ પણ પ્રકારના બળ લાગશે નહીં, અને કોઈ પણ વિદ્યુતભાર જે છે એના ઉપર આકર્ષી અથવા તો અપાકર્ષી પ્રકારનું બળ લગાડતું નથી. તો એ વિદ્યુતભારને ત્યાં સુધી જવા માટે કોઈના વિરુદ્ધ કાર્ય કરવું પડશે નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો ત્યાં કોઈ આજુબાજુમાં એક વિદ્યુતભાર રહેલો હોય, ધન વિદ્યુતભાર કે ઋણ વિદ્યુતભાર, તો એને એના વિરુદ્ધ કાર્ય કરવું પડે. પરંતુ અહીંયા એ ક્યુ1 વિદ્યુતભાર સિવાય કોઈ પણ વિદ્યુતભાર છે નહીં, તો જેથી કરીને એને કાર્ય કરવું પડશે નહીં. તો જ્યારે ક્યુ1 વિદ્યુતભારને તમે સિસ્ટમમાં લાવો છો અને એ સિસ્ટમ છે એ ચાર્જ લેસ છે, વિદ્યુતભાર રહિત છે, તો એ ક્યુ1 વિદ્યુતભારને ત્યાં સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું મળે છે? ઝીરો મળે છે. કરવું પડતું કાર્ય કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો? ઝીરો મળે છે. અને જો કાર્ય ઝીરો મળે તો કાર્ય બરાબર જ સ્થિતિ ઉર્જા થાય છે આ ચેપ્ટરમાં. તો સ્થિતિ ઉર્જા પણ કેવી મળે છે? ઝીરો મળે છે. જ્યારે ક્યુ1 વિદ્યુતભારને સિસ્ટમની અંદર એન્ટર કરો ત્યારે શું મળે છે? ઝીરો મળે છે. ખાસ યાદ રાખજો. ચાલો એટલે આ ક્યુ1 વિદ્યુતભાર આવી ગયો છે, આર1 સ્થાન સદિશ છે. તો આના માટે કરવું પડતું કાર્ય એટલે ક્યુ1 માટે વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય જે છે કેવું મળે છે? ઝીરો મળે છે. કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો? ઝીરો મળે છે. હવે હું શું કરું છું? તો કે હવે હું કોઈ એક બીજો વિદ્યુતભાર લઉં છું, કોઈ એક બીજો વિદ્યુતભાર લઉં છું અને આ બિંદુનું હું નામ આપી દઉં છું એ બિંદુ. એ બિંદુ પર વિદ્યુતભાર ક્યુ1 રહેલો છે, એટલે આ જ આકૃતિ છે એને ફોલો કરવાની છે તમારે. હવે શું કરું છું કે હું કોઈ એક બી બિંદુ પર ક્યુ2 વિદ્યુતભાર લઈ આવું છું. કયો વિદ્યુતભાર લઈ આવું છું? ક્યુ2 વિદ્યુતભાર લઈ આવું છું. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્યુ2 વિદ્યુતભારને શું તકલીફ પડશે, શું પ્રોબ્લેમ પડશે? તો કે એ જે છે એ આ ધન વિદ્યુતભાર ક્યુ1 છે એના અગેન્સ્ટ કામ કરવું પડશે. એનું એક વિદ્યુત સ્થિતિમાન છે એના વિરુદ્ધ કાર્ય કરવું પડશે, એના વિરુદ્ધ કાર્ય કરવું પડશે ક્યુ2 વિદ્યુતભારને. તો હવે જે છે એ એક વસ્તુ ખાસ યાદ રાખો કે હવે એક સિસ્ટમ બની કે ક્યુ1 વિદ્યુતભાર છે અને ક્યુ2 વિદ્યુતભાર અહીંયા જે છે એ સિસ્ટમમાં આવે છે, તો એને ક્યુ1 વિદ્યુતભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. ચલો તો એનું નામ જે છે એ વિદ્યુતભારનું સ્થાન સદિશ જે છે એ R2 છે, અને આ ક્યુ2 વિદ્યુતભારને આના વિરુદ્ધ કાર્ય કરવું પડે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે સ્થાન સદિશ છે, આટલું જે અંતર જે છે સદિશ સ્વરૂપે, એ જે અંતર છે એ સ્થાન સદિશ શું થશે? R1 - R2, આટલું જે છે એટલું સ્થાનાંતર થાય છે બે વિદ્યુત ભાર વચ્ચે. તો હવે આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા જે છે એ પણ કંઈક મળશે, આ બંને વચ્ચેનું જે કાર્ય થાય છે એ પણ કંઈક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્ય અને સ્થિતિ ઉર્જા શૂન્ય થશે નહીં. શા માટે? કારણ કે અહીંયા જે છે એ ક્યુ2 વિદ્યુતભારને કોઈ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કોના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે? તો કે ક્યુ1 વિદ્યુતભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. અને ક્યુ1 વિદ્યુતભાર વિરુદ્ધ જે કાર્ય થાય છે એને વેક્ટર R12 વડે દર્શાવવામાં આવે છે. તો હવે જોઈએ કે કેટલું વિદ્યુતભારનું થતું કાર્ય જે છે કેટલું થશે.
તો એ હવે નીચે જોતા જઈએ આપણે થિયરીમાં. જો હમણાં તમને વાત કરીને સમજાવ્યું કે જ્યારે પ્રથમ વિદ્યુતભાર Q1 જ્યારે પ્રથમ વિદ્યુતભાર Q1 લખેલું છે, જ્યારે પ્રથમ વિદ્યુતભાર Q1 ને અનંત અંતરેથી, એટલે જ્યારે Q1 વિદ્યુતભાર હોય ત્યારે અનંત અંતરેથી અનંત અંતરેથી કોઈ બિંદુ A પર લાગતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે કરાતું કાર્ય W1 બરાબર શું છે? શૂન્ય, કારણ કે ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે અહીંયા કાંઈ વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં, એટલે અહીંયા મારી જો કેન્સલ. તો અહીંયા જે છે એ ફક્ત વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય જે છે એ કેવું મળે છે? ઝીરો મળે છે. કારણ કે તમને ખબર હોય તો વર્કની ડેફિનેશન આમ થાય, W ઇક્વલ ટુ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ Q ઇન્ટુ V. શું હોય છે? Q ઇન્ટુ V. ચલો સમજાય. તો QV જેટલું હવે વિદ્યુત સ્થિતિમાન જ ઝીરો છે, આ ભાગ છે એ ઝીરો થઈ ગયો. તો વિદ્યુત સ્થિતિમાન ઝીરો થઈ ગયું તો કાર્ય જે છે કેવું મળે છે? ઝીરો મળે છે. તો પહેલાં વિદ્યુતભાર માટે થતું કાર્ય કેવું મળે છે? ઝીરો. અને વિદ્યુત સ્થિતિમાન જે છે V એના બરાબર આપણે શું લીધું? ઝીરો. એટલે વિદ્યુત સ્થિતિમાન ઝીરો થાય છે. તો ઝીરો શા માટે થાય છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? ઝીરો. કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર ત્યાં હાજરમાં રહેલું છે નહીં, કોઈ ક્ષેત્ર છે નહીં, તો એના વિરુદ્ધ કાર્ય કંઈ થતું નથી. તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો થયું. તો વિદ્યુત ક્ષેત્ર અને ઈને શું સંબંધ છે? તો કે V ઇક્વલ ટુ ED છે ને, આવું સંબંધ V ઇક્વલ ટુ ED. તો અંતર તો છે, સ્થાન સદિશ તો R1 જેટલું છે, એટલે આ ઝીરો નહીં થાય, પણ વિદ્યુત ક્ષેત્ર છે એ ઝીરો થઈ જશે. કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર ત્યાં રહેલું જ નથી, તો કોના વિરુદ્ધ કાર્ય કરવું પડે? તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે ને, એટલે પહેલાં વિદ્યુતભાર માટે આપણે વાત થઈ ગઈ છે કે કાર્ય જે છે કેવું મળે છે? શૂન્ય મળે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. પછીની આપણે ચર્ચા કરીએ. મેં તમને આકૃતિમાં સમજાવ્યું હતું કે હવે સિસ્ટમની અંદર કોઈ બીજો વિદ્યુતભાર લઈ આવ્યો, એટલે બિંદુ A પર Q1 વિદ્યુતભાર અને તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન ઉદ્ભવશે. એટલે હવે જ્યારે Q2 વિદ્યુતભાર, એટલે B બિંદુ પર Q2 વિદ્યુતભાર છે એને આપણે સિસ્ટમની અંદર એન્ટર કરાવી છે, તો એ Q1 વિદ્યુતભાર એના પર કાંઈક ને કાંઈક જે છે એ અસર કરશે. અપાકર્ષી બળ કે આકર્ષી પ્રકારની બળની જે અસર નોંધાવશે તો એ વિરોધ થશે અને એ દરમિયાન કાંઈક સ્થિતિ ઉર્જા મળે છે. તો હવે B બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન, એટલે VB ઈ કેટલું થશે? તો કે B બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન જે છે એ VB ઇક્વલ ટુ KQ1 ના છેદમાં R12. આ મેં R12 તમને દર્શાવ્યું છે આકૃતિમાં, જોઈ લેજો પાછા R12. તો R12 શું છે? તો કે પહેલાં વિદ્યુતભારથી બીજા વિદ્યુતભાર વચ્ચેના સ્થાન સદિશનો તફાવત, એટલે એ પરિણામી સ્થાન સદિશ જે છે એ કેટલો મળે છે? R12 જેટલો મળે છે. તો VB બરાબર શું આવશે? KQ1 upon R12. અને જે તમને ખબર છે R12 ઇક્વલ ટુ શું લખી શકાય? R2 - R1. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યુત સ્થિતિમાન પણ મળે છે, જ્યારે પહેલાં વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન જ શૂન્ય મળે છે. તો શૂન્ય મળે તો એનું કોઈ આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્ર જ ઝીરો થશે, અને વિદ્યુત ક્ષેત્ર ઝીરો થશે તો વિદ્યુત સ્થિતિમાન ઝીરો થાય, કારણ કે V ઇક્વલ ટુ ED. ચલો ત્યાંથી આગળ વધીએ. આપણે એવું કહી શકાય કે Q2 વિદ્યુતભારને હવે કાર્યની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાન મળી ગયું છે, હવે કાર્યનું સૂત્ર શું થાય? વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં લખ્યું W = Q × V થાય ને, W = Q × V. તો અમે વિદ્યુત સ્થિતિમાન મેળવી લીધું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધીએ છીએ. એટલે વિદ્યુત સ્થિતિમાન મળી ગયું છે, તો કાર્યની સૂત્રની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે એની કિંમત મૂકી દો, એટલે W = Q V. તો Vની કિંમત જે છે તે મૂકી દો તો તમને જે છે એ ટોટલ કાર્ય કેટલું થાય છે એ મળી જાય. તો જો અહીંયા મેં લખેલું જ છે કે આથી Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી
बिंदु क्यू सॉरी अनंत अंतरे थी बी बिंदुए लावा माटे बाह्य बल वड़े थतु कार्य। जो अहीं थोड़ो तमने आकृति डायग्राम बाजू में दौरी दो एटले तमने कोई प्रश्न थाय नहीं, एटले आखू डायग्राम ऊपर ज छे। आ क्यू वन विद्युत भार एनु अंतर आर वन अने अहीं खबर छे ने आपणे बी बिंदु ए कोई क्यू टू विद्युत भार रहेलो छे एनु स्थान सदिशनुं अंतर आर टू, तो आ जे छे डिस्टन्स केटलुं थशे आर वन टू, अने आर वन टू इक्वल टू शुं थाय, मैं लखेलुं छे आर टू माइनस आर वन, सदिश आर टू माइनस आर वन। तो आ रीते विद्यार्थी मित्रों कार्यनी वात करिए तो कार्य केटलुं मळे छे, जो विद्यार्थी मित्रों तो कार्य जे छे એ આટલું મળે છે W ટુ, એટલે પહેલા દ્વારા થતું કાર્ય એ W વન છે અને W વન જે છે એ આપણે વાત થઈ કે ઝીરો છે। હવે બે તંત્રની સ્થિતિ ઉર્જા થાય તો W ટુ બરાબર જે છે શું થાય QV અને બીજા પરનો વિદ્યુત ભાર અને VB નું સ્થિતિમાન, તો VB નું સ્થિતિમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે, જો VB ની કિંમત છે જ અહીંયા લખેલી VB બરાબર કે ક્યુ વન ના છેદમાં આર વન ટુ। તો હવે આપણે જે છે એ કિંમત અહીંયા મૂકી દીધી છે એટલે કે ક્યુ વન અપોન આર વન ટુ અને ઇન્ટુ ક્યુ ટુ મલ્ટીપ્લાય કરી દીધા, તો સ્થિતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો કેટલી થાય, તો કે યુ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ। લ્યો એક વિદ્યુત ભાર વધે છે, જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એની અંદર એક વિદ્યુત ભાર જે છે એ વધે છે અને નીચે પરિણામી સદિશ લેવામાં આવે છે, તો આટલો જ ડિફરન્સ છે વિદ્યુત સ્થિતિમાન અને કાર્ય વચ્ચેમાં। હવે આ સમજાણું, હવે એવી જ રીતે આપણે જે છે સિસ્ટમની અંદર કોઈ ત્રીજો વિદ્યુત ભાર એન્ટર કરવાનો છે, તો હવે એના માટે હવે હું પાછી તમને આકૃતિમાં લઈ જવા પડશે વિદ્યાર્થી મિત્રો, આરામથી આ ક્વેશ્ચન સમજો, આના બે સાવ ગમે એવા અઘરા ક્વેશ્ચન હશે ને તમારા દાખલા એ સાવ સહેલી રીતે સોલ્વ થઈ જશે। હવે તમને જે છે એ ક્લિયર કરાવ્યું કે ભાઈ આ જે છે વિદ્યુત ભાર જ્યારે એન્ટર કરાવ્યા ત્યારે આ વિદ્યુત ભાર એન્ટર કર્યો ત્યારે એને કોઈના વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર જ નહોતી, એટલે એનું કાર્ય જે છે કેવું થઈ ગયું ઝીરો, તો ડબલ્યુ વન બરાબર ઝીરો, ડબલ્યુ ટુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપન આર વન ટુ જેટલું થાય। હવે જ્યારે હું સિસ્ટમની અંદર કોઈ ત્રીજો વિદ્યુત ભાર લઈ આવું છું, જો આરથી સ્થાન સદિશ કે ઉગમ બિંદુથી આર થ્રી જેટલા સ્થાન સદિશના અંતરે કોઈ એક સી બિંદુ રહેલું છે અને ત્યાં હું કોઈ એક ત્રીજો વિદ્યુત ભાર લઈ આવું છું, એ બિંદુનું એ બિંદુનું નામ સી છે અને ત્યાં વિદ્યુત ભાર રહેલો છે એનું નામ મેં શું આપી દીધું છે ક્યુ થ્રી વિદ્યુત ભારનું નામ આપી દીધું છે। ચાલો આકૃતિ જુઓ આરામથી, ચાલો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ તમે, તો ક્યુ થ્રી વિદ્યુત ભાર અહીંયા આવી ગયો, એટલે હવે તમને તમારું સેન્સ ઓફ હ્યુમર થોડુંક યુઝ થતું હોય તો તમે જો, તો હવે પાછી સિસ્ટમ છે ને એ વધતી જાય છે, થોડીક વધારે જટિલ થતી જાય છે, તમને પાછું ક્લિયર કરાવું, થોડું ડાયાગ્રામ દોરો એટલે થોડી વધારે મજા આવે તમને। હવે સિસ્ટમ થોડી વધારે જટિલ થઈ જાય છે, પહેલાં અહીંયા ક્યુ વન વિદ્યુત ભાર આવી ગયો, પછી અહીંયા કોઈ ક્યુ ટુ વિદ્યુત ભાર હતો અને હવે હું સિસ્ટમની અંદર કોઈ એક ત્રીજો વિદ્યુત ભાર ક્યુ થ્રીને એન્ટર કરાવું છું, તો હવે ક્યુ થ્રીને એન્ટર કરાવવા માટે મારે વિદ્યાર્થી મિત્રો વધારે કાર્યની જરૂર પડશે। આ જે ક્યુ થ્રી વિદ્યુત ભાર છે એને આ સિસ્ટમની અંદર લાવવા માટે, આ એક્સ વાય સમતલની અંદર લાવવા માટે મારે કરવું પડતું કાર્ય કેટલું થઈ જશે, વધી જશે, શા માટે વધી જશે, શા માટે વધી જશે, કારણ કે ક્યુ વન અને ક્યુ ટુ બંનેના વિરુદ્ધ કાર્ય કરવું પડશે, એટલે આમ આવશે, તો આને જે છે આપણે શું લખી શકાય આર ટુ થ્રી આવશે ને, ટુ થ્રી આર ટુ થ્રી, અને આ પણ ડિસ્ટન્સ લેવાનું છે આના વિરુદ્ધ પણ કાર્ય તમારે કરાવવાનું છે, તો એનું શું આવશે આર વન થ્રી, ચાલો રેડી છે, એટલે આર થ્રી માઇનસ આર વન, અને આ જે છે એ તો તમને આપણે વાત થઈ ગઈ છે આર વન ટુ। તો હવે તમને આખો ડાયાગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એ આખો ડાયાગ્રામ ક્લિયર થતો હોય એવું મને લાગે છે,
ને જો હજી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હજી પણ આપણે આ જ રીતે આ જ મેથડથી તમને વધારે સમજાય એવા પ્રયત્નો કરશું. ટ્રાય ટુ માય બેસ્ટ લેવલ જે છે હું તમારું મારામાં જે બેસ્ટ લેવલ છે એ હું તમને આપવાનો પ્રયત્ન કરું છું. એટલે આ બહુ સમજવા જેવો છે ક્વેશ્ચન કે જેમ જેમ વિદ્યુતભાર વધતા જશે એમ એમ કાર્ય જે છે વધારે કરવું પડે છે, એમ એમ સમસ્યા વધારે જટિલ થતી જાય છે. જે કેસ સમજવાય એ વધારે, હવે આની અંદર જો 10 વિદ્યુતભાર હોય તો હવે એના પર જે એને 9 વિદ્યુતભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે. હવે મારે કોઈ 10મો વિદ્યુતભાર સિસ્ટમની અંદર એન્ટર કરાવવું હોય અને 9 ઓલરેડી હોય તો મારે સિસ્ટમની અગેન્સ્ટ કામ કરવું પડે છે, સિસ્ટમની વિરુદ્ધ કામ કરવું પડે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે ત્રીજા વિદ્યુતભાર માટે હવે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને એ જ ત્રીજા વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન મળી જાય ત્યારબાદ એ ત્રીજા વિદ્યુતભાર માટેનું વિદ્યુત સ્થિતિમાન દ્વારા થતું કાર્ય પણ મેળવવાનું છે અને સ્થિતિ ઉર્જા પણ મેળવવાની છે. તો આ રીતે સમજાય વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ત્રીજા માટેની વાત કરીએ આપણે. એના માટેનું કાર્ય W1નું કાર્ય 0, W2નું K, Q1 Q2 upon R1 2 અને ત્રીજા માટેની વાત કરીએ એવી જ રીતે ત્રીજો વિદ્યુતભાર એટલે કે C બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે Q1 અને Q2 દ્વારા C બિંદુ પર. એટલે હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાવશું કે બેની વિરુદ્ધ આપણે બે વિદ્યુત સ્થિતિમાન લેવા પડશે, એક Q1 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને એક Q2 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો આપણે વાત કરીએ કે કે Q1 અપોન R13 આવશે, એવી જ રીતે કે Q2 અપોન R23 આવશે. તો આ વિદ્યુત સ્થિતિમાન જે છે એ C પોઈન્ટ પરનું એટલે કે ત્રીજા વિદ્યુતભાર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે તો કે આ બંનેના સદી સરવાળા જેટલું મળે છે. હજી આમાં તમે એક વસ્તુ શોર્ટેજ કરવી હોય તો કરી શકો છો, કે ને આપણે આઇસોલેટ એટલે કોમન કરીને Q1 અપોન R13 પ્લસ Q2 અપોન R23 આ રીતે પણ તમે આગળ કામ કરી શકો છો. પણ આપણે જે છે એ ઇટ ઇઝ રાખી અને આગળ જે છે એ કાર્ય કરતા જઈએ, કાર્ય માટેની ફોર્મ્યુલા મેળવતા જઈએ. ચાલો હવે Q3 બિંદુ વિદ્યુતભાર પર રહેલું વિદ્યુત સ્થિતિમાન અને તેના દ્વારા થતું કાર્ય એટલે એને સિસ્ટમની અંદર એન્ટર કરાવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ કેટલું થશે તો કે Q1 ને અનંત અંતરેથી C બિંદુ લાવવા માટે એટલે કે Q3 વિદ્યુતભારને C પોઈન્ટે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યની ફોર્મ્યુલા છે VC પર જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એ અને ત્રીજો વિદ્યુતભાર. હવે માની લ્યો કે ત્યાં 4 વિદ્યુતભાર છે તો એમાં સ્વતંત્ર સદીનું વિદ્યુત સ્થિતિમાન લઈ લેવાનું અને એનો સરવાળો કરી લેવાનો અને એની સાથે જે વિદ્યુતભારનું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા મેળવી છે એને એની સાથે મલ્ટીપ્લાય કરવાનો રહેશે. તો Q3નું મેળવવાનું છે તો એને પરિણામી જે સ્વતંત્ર સદીશના સરવાળા બરાબર જે વિદ્યુત સ્થિતિમાન મળે છે એની સાથે એને મલ્ટીપ્લાય કરવાનો છે. બસ આટલી જ વસ્તુ છે. તો આ વિદ્યાર્થી મિત્રો મેં ડાયરેક્ટ સ્ટેપ કરેલું છે. જો આ વિદ્યુત સ્થિતિમાન Q1 માટે હતું, આ Q2 માટે હતું અને Q3 જે છે એ અંદર મેં સિસ્ટમની અંદર મલ્ટીપ્લાય કરી દીધો છે એટલે એ હવે અંદર ઇન્વોલ્વ થઈ ગયો છે. એટલે નવું સ્થિતિ ઉર્જાનું એટલે કે C બિંદુ પર સ્થિતિ ઉર્જા કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો, કેટલી મળશે? આટલી મળશે W3 બરાબર એટલે કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા આટલી મળે. હવે આખા તંત્ર, હવે આ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ લીધું કે ભાઈ પહેલો વિદ્યુતભાર માટે કાર્ય વિદ્યુત સ્થિતિમાન, પછી બીજા માટે સેમ વસ્તુ, ત્રીજા માટે સેમ વસ્તુ. હવે વિદ્યાર્થી મિત્રો આખા સિસ્ટમની વાત કરીએ તો આખા સિસ્ટમમાં કુલ નંબર ઓફ ચાર્જ કેટલા છે? તો આખી સિસ્ટમમાં નંબર ઓફ ચાર્જ જે છે એ 3 છે.
तो त्रण नंबर ऑफ चार्ज એટલે આખા ત્રણેયનો સરવાળો કરશે એટલે પહેલાનો પ્લસ બીજાનો અને પ્લસ ત્રીજાનું કાર્ય તો આ ત્રણેયનો સરવાળો કરવો પડશે એટલે આમ કરવું પડશે ને વિદ્યાર્થી મિત્રો W1 W2 W3 તો આખી સિસ્ટમનું જે છે આપણે વર્ક મેળવવાનું રહેશે તો આમ તંત્ર દ્વારા કરવું પડતું કાર્ય કુલ કાર્ય એટલે W બરાબર અહીંયા લખેલું જ છે જે તંત્રની કુલ સ્થિતિ ઉર્જાના મૂલ્ય બરાબર થશે ચાલો રેડી છે તે તંત્રના કુલ સ્થિતિ ઉર્જાના મૂલ્ય બરાબર થશે જ્યાં યુ બરાબર છે એ મેં લખેલું છે યુ બરાબર W1 W2 W3 આ રીતે હવે W1ની વેલ્યુ થશે 0 આની વેલ્યુ થશે કે Q1 Q2 R12 એટલે આ જે છે W2 વડે થતું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો અને આ કાર્ય છે ને W3 વડે છે જ્યારે W1 નું 0 છે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો આને આમ પણ લખી શકો W બરાબર U ચલો એટલે કુલ સ્થિતિ ઉર્જા છે એ આટલી મળે કે Q1 Q2 R12 પ્લસ કે Q1 Q3 ના છેદમાં R13 મળશે પ્લસ કે Q2 Q3 ના છેદમાં R23 આ રીતે મળે છે તો આમાંથી ફક્ત કેજ બહાર નીકળશે બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રહેશે તો આખી સિસ્ટમની કાર્ય Q1 Q2 ના છેદમાં R12 Q1 Q3 ના છેદમાં R13 પ્લસ Q2 Q3 ના છેદમાં R23 તો આવી એક સિસ્ટમ બને છે પછી આપણે કેસ લીધો ટૂંકમાં આખું સ્થિતિ ઉર્જાનું સૂત્ર એ ફાઇનલ થયું એ 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો એટલું તમારે લખવાનું રહેશે બહુ લેન્ધી ક્વેશ્ચન છે પણ પૂછાવાની શક્યતા હોય એવું મને વધારે લાગે છે કારણ કે એના બેઝ ઘણા MCQ અને દાખલા હોય છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના MCQ અને દાખલા જ જોવાના છે MCQ રિલેટેડ દાખલા જે છે એ જોવાના છે અને 4 માર્ક્સ માટે IMP મને લાગે છે એ દાખલો તો એ પણ આપણે જોશું એટલે એ દાખલો છે ને વિદ્યાર્થી મિત્રો આના બેઝ જ છે એટલે આ તમને જો આવડતું હશે ને તો જ એ દાખલામાં ખબર પડશે તો જે વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય અને જો એક બે વાર જોવાનો ન જો અને જોઈને જો હજી પ્રોબ્લેમ રહેતો હોય તો પછી મને મારો કોન્ટેક્ટ કરજો કે જેથી કરીને પ્રોબ્લેમ સોલ્વ થાય પછી જ આના દાખલા છે એ તમારાથી સોલ્વ ઝડપી થશે પણ ઝડપી થશે તમારે ખાલી સમજવું જ પડશે તો હવે એક આપણે કેસ લીધેલો છે એ જોઈ લઈએ કે જો N વિદ્યુતભારોના તંત્રથી એટલે આ 3 વિદ્યુતભાર હતા એને બદલે હવે જો N વિદ્યુતભારોના બનતા તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવી હોય તો U બરાબર શું મળશે તો કે તો આપણે કોમન લઈ લીધો છે ભાઈ તો વધુ શું તો કે જેટલા વિદ્યુતભાર હોય એ એટલે Q1 અને Qj એટલે એમાં 1, 2, 2, 3, 3, 4, 4, 5 એવી રીતે બધા મેની ચાર્જ જે છે એ બધા એડ કરવાના અને એના જે છે સ્થાન સદિશ અનુક્રમે જે કાંઈ આવતા હોય એ લેવાના તો આપણે સદિશનો સરવાળો ક્યાંથી કરવાનો છે તો કે I બરાબર 1 થી ચાલુ કરીને N નંબર સુધી કરવાનો છે જ્યારે I નો રિલેશન કેવો છે તો કે I less than J ચલો રેડી છે એટલે જેમ કે I બરાબર જે છે એ 1 હોય તો J બરાબર 2 હોય એટલે 1, 2 પછી 2, 3 પછી 3, 4 તો એમાં I અને J છે તો I જે છે એ નાનો અંક હોય અને J છે એ મોટો અંક હોય બસ બીજું કાંઈ છે નહીં અને આ એક લાઇન જે છે એ ખાસ નોટ કરવાની જરૂર છે તમારે 4 MCQ તો શું કે છે નોટમાં કે અહીં ખાસ નોંધો કે W1 બરાબર 0 થશે શું નોંધ કરવાની છે તો કે કાર્ય બરાબર શું થશે 0 થશે અને જ્યારે પ્રથમ વિદ્યુતભારને તંત્રમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે આ એક ખાસ યાદ રાખવાનું છે જ્યારે સિસ્ટમની અંદર કોઈ ચાર્જ પ્રેઝન્ટ ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે 0 હોય છે અને વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હોય છે 0 હોય છે તો આમ આ એક ખાસ યાદ રાખવાનું છે આમ Q1 માટે
W बराबर 0, V बराबर 0 અને U બરાબર પણ 0 થશે. આ બધા બરાબર વેલ્યુ કેવી મળશે વિદ્યાર્થી મિત્રો? 0. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો આ PDF પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણો લેક્ચર પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યના ટોપિક આ જ રીતે સોલ્વ કરતા જવાના છે અને આના ન્યુમેરિકલ પણ સાથોસાથ કરવાના છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના સ્થિતિ ઉર્જાના દાખલા સહિત, દાખલા સાથે, કે સ્થિતિ ઉર્જાને રિલેટેડ જે કાંઈ દાખલા છે અને કાર્યને રિલેટેડ, અથવા તો વિદ્યુત સ્થિતિમાન અને કાર્ય મેળવો અથવા તો સ્થિતિ ઉર્જા મેળવો એ રિલેટેડ જે દાખલા છે એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, એ આપણે સોલ્વ કરીએ અને એના પછી આપણે આગળ આગળ વધતા જઈએ. હવે આ ચેપ્ટરમાં થોડી આપણે સ્પીડ રાખી છે, કારણ કે ઓલરેડી તમે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર એ શબ્દોથી પરિચિત છો. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વાત થઈ ગઈ છે, એટલે જેમ જેમ તમે પરિચયમાં આવતા જાઓ, ફર્સ્ટ ચેપ્ટરના વધારે ઇન્ટ્રોડક્શનમાં આવતા જાઓ, ઇન્ટ્રોમાં આવતા જાઓ, એમ સેકન્ડ ચેપ્ટરમાં મેં તમને પહેલા જ કીધું કે તમારે વધારે ઇઝી બનશે. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આ જે છે એ જોઈ લઈએ, અને હજી જે લોકોને ફર્સ્ટ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ હમ્બલ રિક્વેસ્ટ છે કે એ તમે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ રાખજો. જો ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રોબ્લેમ હશે તો સેકન્ડ, થર્ડ, ફોર્થમાં પણ ફર્સ્ટની કોપી આવે છે, એક્ઝેક્ટ કોપી પેસ્ટ કરવાના છે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે, કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરશું આના વિશે, આના દાખલા વિશે, એટલે ઉદાહરણના દાખલા વધારે છે તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું.